हेल्थ इंश्योरेंस लीधाना बीजा ज दिवसथी तमने वीमा कवर नथी मळतु। पॉलिसी खरीद्या बाद केटलीक बीमारीओ माटे एक निर्धारित समयगाळा बाद ज कवर मळे छे। आ अवधिने वेटिंग पीरियड कहेવામાં આવે છે। તેને કુલિંગ ઓફ પીરિયડ પણ કહી શકાય છે, જે સામાન્ય રીતે 15 થી 30 દિવસ સુધીનો હોય છે। જો આ સમયગાળામાં તમે બીમાર પડશો તો વીમા કંપની તેને કવર નહીં કરે। આરોગ્ય વીમામાં જૂની બીમારીઓને ચોક્કસ સમયગાળા બાદ જ કવર કરવામાં આવે છે। આવી જૂની બીમારીઓને પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ કહેવામાં આવે છે, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ જેવી બીમારીઓનો સમાવેશ થાય છે। કેટલીક વીમા કંપનીઓ 48 મહિના બાદ જૂની બીમારીઓને કવર કરે છે। જો આ અવધિમાં તમે જૂની બીમારીના કારણે બીમાર પડો છો તો સારવારનો ખર્ચ તમારે ઉઠાવવો પડશે। પ્રેગ્નન્સી માટે પણ વેઇટિંગ પીરિયડના અલગ નિયમ હોય છે। બધા હેલ્થ ઇન્સ્યોરન્સ તમને મેટર્નિટીનો લાભ નથી આપતા અને જે આપે છે તેમાં 12 થી 36 મહિનાનો વેઇટિંગ પીરિયડ હોય છે, ત્યારબાદ જ આ લાભ શરૂ થાય છે। ગંભીર બીમારીઓ, મોતિયો, સારણગાંઠ જેવા ઓપરેશનને પણ કવર કરવા માટે 1 થી લઈને 3 વર્ષનો વેઇટિંગ પીરિયડ હોય છે। એટલે વીમો ખરીદતા પહેલા તેના વેઇટિંગ પીરિયડને બરોબર સમજવો જરૂરી છે। આવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મની 9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। એટલું જ નહીં, મની 9 ગુજરાતીના Facebook પેજને પણ આપ લાઈક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો। અને હા, Twitter અને Instagram આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।